ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો હવામાન ખાતાએ ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાના આરંભની આગાહી કરી છે પરંતુ સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે જેને પગલે સૌરાષ્ટ્રભરમાં વરસાદ પડી રહ્યો છે જામનગરના જામજોધપુર ગામ તથા તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જ્યારે લતીપુર લૈયારા જામવાડી અને પીપરટોળામાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે ધ્રોલમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો નાની ખાવડી તથા નવા ગામ શાપરમાં વીજળી પડી હતી જામનગર શહેરમાં બફારા સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું પરંતુ વરસાદ ન પડતા લોકો નિરાશ થયા હતા આ ઉપરાંત રાજ્યના ભાવનગર તથા અમરેલી પંથકમાં દોઢ થી સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જુનાગઢ સુરેન્દ્રનગર પોરબંદર પંથકમાં પણ ઝાપટાથી લઈને દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો જામનગરમાં આજે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા એક ત્રીસ વર્ષીય પુરુષ તથા એક છત્રીસ વર્ષીય અને એક પંચાવન વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય દર્દી દસ દિવસ પૂર્વે ધોરાજીથી જામનગર આવ્યા હતા શરદી તાવ જેવા લક્ષણો દેખાતા તેઓ જીજી હોસ્પિટલ ગયા હતા જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેય દર્દીને કોરોનાની સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આજથી રાજ્યભરના ધર્મસ્થાનો દર્શનાર્થીઓ માટે ખુલી ગયા છે જામનગરમાં પણ અઢી મહિના પછી વિવિધ મંદિરો ઉઘડતા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો અલબત્ત દર્શનાર્થીઓ માટે સરકારની ગાઈડલાઈન મુજબની વ્યવસ્થા પૂર્ણ ન થવાથી ઘણા મંદિરો ખુલ્યા ન હતા બાલા હનુમાન મંદિર પંદર જૂનથી ખુલશે હાપાનું જલારામ મંદિર ત્રીસ જૂન સુધી બંધ રહેશે એ જ રીતે શ્રી મોટી હવેલી પણ હજી બંધ રહેશે હવેલીમાં વૈષ્ણવો ઠાકોરજીના દર્શન ક્યારથી કરી શકશે એ અંગેની ઘોષણા હજી થઈ નથી જામ ધર્માદા ટ્રસ્ટ હસ્તકના ગાંધીનું શ્રી હર્ષદ માતાજી મંદિર કિલ્લેશ્વરનું શ્રી કિલ્લેશ્વર મહાદેવ મંદિર અને જોગવળનું શ્રી આશાપુરા માતાજી મંદિરના દ્વાર આજથી ખુલી ગયા છે જ્યારે જામ ધર્માદા હસ્તકના બાકીના તમામ મંદિરો સોળ જૂનથી ખુલશે શહેરમાં આજે શ્રી સત્યનારાયણ મંદિર શ્રી રામેશ્વર મહાદેવ મંદિર શ્રી શિરડી સાંઈ બાબા મંદિર શ્રી ખોડિયાર માતાજી મંદિર વગેરે ખ્યાતના મંદિરોમાં દર્શનાર્થીઓએ આજે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ઉપરાંત આજથી નિયમોના પાલન સાથે શોપિંગ મોલ તથા રેસ્ટોરન્ટ પણ ખુલી ગયા છે આવતીકાલે નવ જૂનના દિવસે ગુજરાત બોર્ડના ધોરણ દસનું પરિણામ જાહેર થશે સવારે આઠ કલાકેથી બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન રિઝલ્ટ જોઈ શકાશે લોકડાઉન અર્થતંત્ર ઠપ થઈ ગયું હતું ધંધા રોજગાર બંધ રહેવાથી પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું હતું લોકો પાસે હાથ ઉપર રોકડ નથી આવા સંજોગોમાં ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ફી ઉઘરાવી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અગત્યની ઘોષણા કરી છે તેમણે કહ્યું છે કે ખાનગી શાળાઓ વાલીઓને તાત્કાલિક ફી ભરવા દબાણ નહીં કરી શકે વાલીઓ સત્રના આરંભે ભરવાની ફી ઓક્ટોબર મહિનામાં ભરી આ અંગે સરકારે કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી ફક્ત મૌખિક ઘોષણા જ કરી છે જેને પગલે આ ઘોષણાનો અમલ કેટલો થશે એ પણ એક પ્રશ્ન છે જામનગરમાં કેટલીક સ્કૂલોએ ફી વગર વિદ્યાર્થીઓના પરિણામ આપવાનો ઇનકાર કરતા વાલીઓએ હોબાળો કર્યો હોવાની ફરિયાદો ઉઠી છે